કેશોદમાં આધાર કાર્ડ નવા કઢાવવા સુધારા વધારા કરાવવા માટે અરજદારો પરેશાન. અરજદારો માટે પીવાના પાણીની પણ સુવિધાનો પણ અભાવ. કેશોદ શહેરમાં શહેર વિસ્તાર તથા ગ્રામ્ય વિસ્તારોના અરજદારો નવા આધાર કાર્ડ તથા આધાર કાર્ડમાં સુધારા વધારા માટે અરજી કરવા આવે છે, ત્યારે કેશોદની જૂની મામલતદાર એસબીઆઈ તથા પોસ્ટ ઓફિસમાં અરજદારોની લાંબી કતારો જોવા મળે છે. આખા દિવસ દરમિયાન એક ગેટમાં 45 થી 55 અરજદારોની અરજી સ્વીકારવામાં આવે છે, જેથી અન્ય અરજદારો ફરીથી બીજા દિવસે લાંબી કતારમાં ઊભું રહેવું પડે છે, જેથી અરજદારો પરેશાન ભોગવી રહ્યા છે. આધાર કાર્ડ અરજી માટે વહેલી સવારથી લાઇનમાં ઉભા રહે છે. જ્યારે બપોરે અરજદારોનો ક્રમ આવે છે ત્યારે ઓફિસમાંથી જણાવાય છે કે આજની 30 અરજી પૂર્ણ થઈ ગઈ છે, બપોર પછી અથવા આવતીકાલે આવજો તેવો જવાબ સાંભળી અરજદાર પરત વયા જાય છે. ફરીથી બીજા દિવસે લાંબી કતારમાં ઉભા રહે છે ત્યારે પણ ફરીથી એ જવાબ આજે વારો નહીં આવે. આવી રીતે અરજદારો ધક્કા ખાઈ રહ્યા છે. અરજદારો માટે પીવાના પાણીની પણ સુવિધા ન હોવાથી અરજદારો તંત્ર સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે. નવું આધાર કાર્ડ કઢાવવામાં નામ સુધારો, જન્મ તારીખમાં સુધારો કરવા, આધાર કાર્ડની અરજી કરવા માટે જૂની મામલતદાર કચેરી, પોસ્ટ ઓફિસ તથા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં એક એક કીટ કાર્યરત છે, પણ તમામ જગ્યાઓએ અરજદારોની લાંબી કતારો જોવા મળે છે. વિજાણનભાઈ નોંધાભાઈ ચાવડા, અહીંયા કેશોદમાં જ રહું છું, બરાબર. અને મેં આ જે આધાર કાર્ડ છે, મારા ધર્મપત્ની જે ગવર્મેન્ટની અંદર નોકરી કરે છે, તો એને અત્યારે જે તે ડોક્યુમેન્ટની જરૂરિયાત છે, એમાં જન્મ તારીખ પૂરી જન્મ તારીખ સાથે એ ડોક્યુમેન્ટની જરૂરિયાત છે, પણ આની અંદર ખાલી વરસ જ લખેલું છે. ખાલી આંકડા જન્મ તારીખના સુધારા કરવા માટે તેને આપણે અહીંયા આવીએ છીએ. હું 4 દિવસથી અહીંયા ધક્કા ખાઉં છું, બરાબર. એટલે ટૂંકમાં અહીંયા એક સેન્ટર વધારવાની જરૂરિયાત છે, એક કે બે જે તે સેન્ટર વધે એવી આપણે માંગણી કરીએ છીએ. તો આ જે અરેક માણસો જે છે એમાં બૈરો હોય છે, એ લોકોને ઘરના કામ હોય છે, નાના નાના બાળકોને સ્કૂલમાં મૂકવા જવા હોય, એટલે આ બધી જે ટૂંકમાં એને જે સગવડતાઓ પૂરી પાડવા માટે થઈને આપણે અત્યારે જે અધિકારીશ્રીઓને ભલા વિનંતી કરવી છે કે તમે અહીંયા 2-3 જે અનુકૂળતા પ્રમાણે સેન્ટર ફાળવો, એ જ આશા રાખીએ છીએ. જય ભારત, જય હિંદ. સવારથી અરજદારો લાઇનમાં ઉભા રહે છે, પણ દરરોજ 45 થી 55 અરજદારોની અરજી સ્વીકારવામાં આવે છે. બાકીના અરજદારોએ ફરીથી અરજી કરવી પડે છે. અનેક અરજદારો 5 થી 7 વખત ધક્કા ખાતા બાદ પણ વારો નથી આવતો. કોઈ અરજદારોએ અરજી કરેલ હોય, તમામ ડોક્યુમેન્ટ રજૂ કરેલા હોય, છતાં અરજી રિજેક્ટ કરવામાં આવે છે. તે કયા કારણોસર રિજેક્ટ કરવામાં આવે છે તે પણ જણાવવામાં આવતું નથી. કેશોદમાં 6 કીટની જરૂરિયાત હોય તેવું લોકો જણાવી રહ્યા છે, જેની સામે માત્ર 3 કીટ કાર્યરત હોય ત્યારે વધુ કીટો ઉપલબ્ધ કરાવવામાં આવે. અરજદારોને અરજી કરવા ધક્કા ખાવા ન પડે તેવી સુવિધા માટે લોકો તંત્ર પાસે માંગણી કરી રહ્યા છે. હેતલબેન અમિતભાઈ કાલરિયા કેશોદથી બોલું છું. જૂની મામલતદાર ઓફિસે આધાર કાર્ડ કઢાવવા જઈએ છીએ તો વારો આવતો નથી અમારો. 4 દિવસે ધક્કા ખાઈએ છીએ. અમારા છોકરાને સ્કૂલે તેડવા જવા, મેળવા જવા, અમારે કરવું શું? અહીંના લાઇનમાં રહેવું કે અમારે ત્યાં ઘરે જવું કે રાંધવું કે શું કરવું? અમારે કીટ વધારવાની જરૂર છે. અહીં પાણી પીવા માટે પબ્લિકને કાંઈ છે નહીં. સવારના 7 વાગ્યાના ઉભા હોઈએ છીએ, છતાં પણ કોઈ હોકારો દેતું નથી. અમારે અહીં નહીં રહેવું કે અમારે ઘરે રહે, ધંધા પાણી કે છોકરાઓને હાચવવા? આ બાબતે અમારી માંગણી છે કે અમારે અહીંયા કીટ વધારે અને અમારે અહીંયા બધી જવાબદારી બધી પૂરી કરે. અમે સવારના 7 વાગ્યાના આવ્યા છીએ, હજી અમારે ઘરે અમે પહોંચ્યા નથી, વારો આવ્યો નથી, અને 3 દિવસથી ધક્કા ખાઈએ છીએ. મારું નામ પ્રવીણ પટેલ છે. કેશોદ ખાતે સામાજિક કાર્યકર તરીકે કામગીરી છે. આ જૂની મામલતદારે ઘણા લોકોના ફોન આવે છે, અને જૂની મામલતદારે એક મોટો પ્રશ્ન છે કે ત્યાં એક કીટ ચાલે છે. હવે રોજના 100-125 લોકો અહીંયા પોતાના આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ અને જે કાંઈ ફેરફાર હોય તે માટે આવે છે, પરંતુ 30-30 જેટલાનું થાય છે, ને 60-70 લોકોને પાછા ગામડે જતો રહેવું પડે છે. આવી સમસ્યા અનેક વખત છે. આની અગાઉ મામલતદારને મેં રૂબરૂ જઈને વાતચીત કરી હતી કે સાહેબ, અહીંયા 3 કીટની જરૂરિયાત છે. જે અહીંયા કીટ હતી એક, એ પણ જૂનાગઢ મોકલી દીધી, અને ત્યારે એવું જાણવા મળ્યું કે એ કીટ પાછી આવશે, હજી સુધી આવી નથી. આજે તપાસ કરી તો એસબીઆઈ બેંકમાં અને પોસ્ટ ઓફિસમાં પણ આ કીટની વ્યવસ્થા છે, છતાં પણ ચાલુ નથી. આજે એસબીઆઈમાં એક ચાલુ કરી છે, અને પોસ્ટ ઓફિસે ગયા તો ત્યાં એવો જવાબ આપવામાં આવ્યો છે કે એ તો સર્વર બંધ છે,
અને 15-20 દિવસ પછી ચાલુ થાય તો થાય એ બાબતે કમ્પ્લેનનું કીધું, તો કીધું કે તમે તમારે કમ્પ્લેન કરવી હોય ત્યાં ઉપર સુધી કરી શકો. એટલે અહીંયા લોકોને બહુ અગવડતા પડે છે, ગામડાના વડીલ અને બૈરા અને બાળકો સાથે અહીંયા આવે છે, તેઓના ઘરના રાંધવાના અને સ્કૂલે મૂકવાના પણ પ્રોબ્લેમો થાય છે. અને અહીંયા ચૂંટણી કાર્ડમાં આધાર કાર્ડમાં જન્મ તારીખ બાબતે ઘણા સુધારા કરવા પડે છે, તો તેને અવેજીમાં બીજા ડોક્યુમેન્ટ પણ ચાલી શકે, છતાં પણ સરકાર એવા નિયમો છે કે લોકો હેરાનગતિ વધુ પડતી થાય છે. અને અહીંયા કોઈ પાણીની પણ સુવિધા હોતી નથી, સવારથી 7 વાગ્યાથી લાઈન લાગે છે અને બપોર સાંજ સુધી રહે છે અને 30 જણાનો વારો આવે છે. આ પ્રોબ્લેમ કાયમીનો છે. આ બાબતે મામલતદાર અને કલેક્ટરશ્રીને અમે ઉપર રજૂઆત કરીને કેશોદમાં 3 કીટ ચાલુ થાય તો લોકો હેરાનગતિ ન પામે એ બાબતે અમારી અરજી કરવાના છીએ અને આ બાબતે સરકારશ્રી અને તેના પ્રતિનિધિઓ ધ્યાન આપે. કેશોદથી ગોવિંદ હાટિયાની રિપોર્ટ, લોકસભા ન્યૂઝ ચેનલ, કેશોદ.